કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ, રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, રાપરના રામવાવ ખેંગારપર વિસ્તારમાં વરસાદ, ભચાઉના ભરૂડિયા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભુજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાપરના રામવાવ ખેંગારપર વિસ્તારમાં વરસાદ, ભચાઉના ભરૂડિયા વિસ્તારમાં પણ વરસાદ. તો વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. વધુ વિગત મેળવીશું સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, કચ્છના ભુજમાં વરસાદ પડી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં કચ્છમાં વરસાદ વરસ્યો અને આગામી હવામાન વિભાગની શું આગાહી? અવની વાત કરવામાં આવે તો કચ્છમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે. વહેલી સવારથી જ કચ્છમાં વરસાદ અવિરત પડી રહ્યો છે. નલિયાની વાત કરવામાં આવે તો અબડાસા તાલુકામાં સૌથી વધારે 40 જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી. આ સિવાય રાપર, ભચાઉ અને ભુજમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા છે તે સર્જાઈ છે. મહત્વની વાત છે કે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હમીરસર તળાવ ઓવરફ્લો થવાને માત્ર 6 ઇંચ જેટલું બાકી છે અને મોટી સંખ્યામાં અત્યારે ભુજવાસીઓ છે તે હમીરસર તળાવનો અદ્ભુત નજારો જોવા માટે ઉમટી પડ્યા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ.